પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને એ સમયે સામે બેઠેલા સંતો ભક્તો માળા કરતા હતા, પણ મહારાજ પણ માળા ફેરવતા હતા. એટલે હરિભક્તો પ્રશ્ન પૂછે છે કે અમે તો આપના નામનું રટણ કરીએ, સ્મરણ કરીએ, પણ આપ કોની માળા કરો છો? એટલે મહારાજ કહે છે અમે અમારા ભક્તોની માળા કરીએ છીએ. ભક્તો ભગવાનનું નામ લે, ભગવાન ભક્તોનું નામ લે. આજે બીએપીએસ ના તમામ સંતો ભક્તો આપણે માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, નિત્ય વિધિ કરીએ, એ બધું જ બાપાને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. પરંતુ સ્વામી શ્રી સમગ્ર જીવન દરમિયાન કોના માટે તપ કરતા રહે, કોના માટે માળા કરતા રહે, કોના માટે પત્ર લખતા રહે? સ્વામી બાપાનું એક જ પ્રત્યુત્તર હોઈ શકે તમામ સંતો ભક્તોને રાજી કરવા માટે. આજે બીએપીએસ ના તમામ સંતોને અમને નિયમમાં વર્તાવેલ છે, છતાં એક પણ સંત બાપાથી કુરાજી હોય, એક બાપ પોતાના બે સંતાનોને સમાંતર રાજી નથી રાખી શકતા. એની વચ્ચે સ્વામી 950 સંતોને એક સમાન ભાવે કઈ રીતે રાજી રાખી શકે છે? અહીંયા બેઠેલા હરિભક્તો પાસે અવારનવાર લખણી, ધર્માદો, ખરડો, આ મંદિર માટે લખણી, ફરીથી પાછું આ સભાગૃહ, એમાં પાછું અક્ષરધામ સંકુલ, વળી પાછા નવા નવા સંસ્કારધામ, આ પ્રોજેક્ટ ચાલુ જ છે. આપની પાસેથી લખણી કરવામાં આવે, ખરડો કરવામાં આવે, ધર્માદો લેવામાં આવે, છતાં પણ અહીંયા બેઠેલા હજારો ભક્તો બાપા સાથે રાજીપાથી સંકળાયેલા છે. કાર્યકર્તાને પ્રોજેક્ટ આપવામાં આવે છે, એક પણ રૂપિયાનો પગાર બીએપીએસ ના કાર્યકર પુરુષ મહિલાને આપવામાં નથી આવતો, છતાં પણ પોતાના ખર્ચે આજે આપ સૌ કોઈના બ્રહ્મસત્ર માટે કેટલાય દિવસથી કાર્યકર્તાઓ મહેનત કરતા હતા. આપનું રજીસ્ટ્રેશન કરવાનું, આપના આઈ કાર્ડ તૈયાર કરવાના, આપ બપોરે જમીન પાછા આવી ગયા એ મહિલા મંડળ કે પુરુષોએ સગળી ભોજનની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા કેવળ નિસ્વાર્થ ભાવે આ કાર્યકર્તાઓ કરતા રહ્યા છે. દરેકના મનની અંદર ભાવના છે કે બાપાને પ્રસન્ન કરવા છે. નાના નાના બાળકો તો બાપાનું સ્વરૂપ યથાર્થ સમજતા પણ નથી, છતાં પણ બાળકના મનમાં ભાવના છે કે બાપાને રાજી કરવા છે. નાના બાળકો ચોકલેટનો ત્યાગ કરે, પીપરમેન્ટનો ત્યાગ કરે, બાપાની શતાબ્દી ઉજવાય એના માટે જાત જાતના નિયમ લે, સૌ કોઈના મનની અંદર ભાવના છે કે બાપાને રાજી રાખવા છે. મહિલા મંડળ એ તો દૂર બેસે છે, સારંગપુરમાં બાપા કેબિનમાં હોય, અમને સંતોને થોડે ઘણ નજીક, હરિભક્તો બાજુમાં, બહેનો તો કેટલા દૂર હોય, કેવા દર્શન થાય. પણ છતાં બીએપીએસ ના લાખો ભક્તો, લાખો મહિલા ભક્તો એ પણ બાપાથી એટલા જ પ્રસન્ન છે. સૌ કોઈ એમના પર રાજી છે નહીં, સૌ કોઈ એમણે રાજી રાખ્યા છે, રાજી કર્યા છે. એક ચિંતકે બહુ સુંદર વાત કરી છે, ઇફ એવરીવન ઇઝ હેપી વિથ યુ ધેન યુ હેવ ડન લોટ્સ ઓફ કોમ્પ્રોમાઇઝ ઇન યોર લાઈફ. જો તમારાથી બધા જ રાજી હોય તો તમે તમારા જીવનની અંદર ઘણી બધી વખત જતું કર્યું હશે, લેટ ગો કર્યું હશે. જે માણસ લેટ ગો ના કરી શકે એ બધાને રાજી નથી રાખી શકતા. તો બાપા એ ભીડો બેઠ્યો છે ત્યારે આપણને સૌ કોઈને રાજી એ કરી શક્યા છે. બાપા અને ભીડો એ શબ્દ થોડાક વ્યાજબી નથી લાગતા અત્યારે, કારણ કે બાપા સારંગપુરમાં છે. અત્યારે એમને શું ભીડો, છડી હલાવવાનું, બેઠા બેઠા છડી આપે, આમ હલાવી ને આમ હલાવી, એ ભીડો. વ્હીલચેરમાંથી ઉભા કરીને બેડ પર સુવડાવવા, એ ભીડો. હોઠ હલાવવાનો, હસવાનો ભીડો. જે કોઈ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા જાય અને એમ માની બેસે કે આ તો ખાટલેથી પાટલે, વ્હીલચેરથી બેડ પર ને બેડ પરથી વ્હીલચેર પર હાથ હલાવવાના, કીર્તનો વાગે, ખાલી ખાલી સ્માઈલ આપવાની, આટલું જ આમને તો કામ છે. અતીતને જાણ્યા વગર વર્તમાનને નહીં સમજી શકાય. જે જૂના હરિભક્તોએ પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજને નજીકથી જાણ્યા છે, સ્વામી એક એક હરિભક્તો માટે કેટલું ઘસાયા છે, કયા પ્રકારનો ભીડો એમને વેઠ્યો છે. આજે આપણે કલાકોથી અહીંયા બેઠા છીએ, ભીડો તો આપણે વેઠતા એવું લાગે છે.
અને ખરેખર ઘણો ભીડો પડે છે. આટલું ખાધા પછી આમ ઊભા બેઠા હોય એવું પહેલી વાર બન્યું, લગભગ આડા થઈ ગયા હોય, એની વચ્ચે આટલું બેસી રહેવાનું, સુવાય નહીં, કારણ કે બાજુવાળા એવા મુમુક્ષુ આવ્યા હોય હુવાય દેવા નહીં, તરત જગાડે, સાંભળો શેના માટે આવ્યા છો બ્રહ્મસત્રમાં. આવા માહોલની વચ્ચે ભીડો તો આપણને કથા સાંભળવાનો પડે છે, આ નથી જાણવું, જોવું છતાં પણ એવું બધું બતાવવામાં આવે છે. સ્વામી નક્કી કરીને આવ્યા છે, જેમ પૂજ્ય ડોક્ટર સ્વામી આપણને બોલાવે છે કે મારે તો કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં કેવળ એક પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. સ્વામી એ સંકલ્પ કર્યો છે, મારે તો કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં તમામ સંતો હરિભક્તોને રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. કયા પ્રકારનો ભીડો એમને બેઠેલ છે? એક, આપણી માગણીઓ પૂર્ણ કરીને. બાપા બધાને સારા કેમ લાગ્યા છે? લૌકિક કામના વાળા લોકોને, કારણ કે સ્વામીએ બધું એમનું કયું કર્યું છે, સ્વામીએ બધી માગણી એમની પૂરી કરી છે. બાળકો ક્વિઝ રમાડે બાપાને અને એમ બોલે કે શ્રીજી કહે હાથ ઊંચા કરો, બાપા હાથ ઊંચા કરે, હાથમાં ગરમ બટાટાની રમત રમાડે અને એમાં એ બાપાના હાથમાં પેલો દડો આવે વોલીબોલ અને બાળકો ત્યાં વિઝિટ બંધ કરી દે, મેચ ફિક્સિંગ જ હોય, પહેલેથી પ્રી પ્લાન હોય કે બાપાના હાથમાં દડો આવે ત્યારે મ્યુઝિક બંધ કરવાનું, બાપાને પ્રશ્ન પૂછવાનો જવાબ લેવાના, તોય સ્વામી આખી સભાની અંદર ભર સભામાં આઉટ થાય, સ્વામી આઉટ થાય બાળકોને રાજી કરવા માટે. બોચાસણમાં અમેરિકાના બાળકોની શિબિર હતી, બાપા જમી રહ્યા, ચણુની તૈયારી હતી અને બાળકો કે બાપા ખીચડી જમો, સ્વામી કે જમી રહ્યા હવે તો ચણુ કરીએ છે, બાપા અમારી ઈચ્છા જ ખીચડી ખાઓ. બાળકોએ આગ્રહ કર્યો તો સ્વામી પરાણે એમને રાજી રાખવા માટે ફરીથી એક ચમચી ખીચડી જમ્યા. આ એમના માટે ભીડો છે, આપણા માટે ખાવાનો લગભગ ભીડો નથી, આપણે ખાતા કોઈ કે પરથી લો લાવો ત્યાં, તમારે જેવું કોણ થાય, આપણે ક્યારે કોઈને કુરાજી કરતા જ નથી, ખાવાનો આપણને એ ભીડો નથી લાગતો. સ્વામીને બિલકુલ અનાશક્તિ છે અને ખાવું એ ભીડો છે. અમદાવાદમાં એક બાળક આવ્યું, બાપાને કે બાપા આપ હસો છો ને એ મને બહુ ગમે છે, તો હસો, તું કે ત્યારે હસવું આવે, ઘણા જો સાંભળે તો એ નથી હસતા, બાપાને કે બાપા હસો ને, તો સ્વામી તરત હસ્યા. સ્વામી કે તું પણ આ રીતે કાયમ હસતો રહેજે. બાળકે કીધું એમ કર્યું, શાર્લોટ અમેરિકાનું એક સિટી છે, ના ચુની ભાઈ, કેવી વિચિત્ર ટેવ અમુક હરિભક્તોની હોય, એને નિયમ કે જ્યારે જ્યારે બાપાના દર્શને જાય ને ત્યારે પ્રદક્ષિણા કરે જ. હવે બાપા ઊભા હોય પ્રદક્ષિણા કરવાની સ્પેસ મળે, પણ બાપા ક્યારેક દિવાલને અડીને સિંહાસન પર બેઠા હોય કેમની પ્રદક્ષિણા થાય, એ આવે એટલે બાપા વર્ષો સુધી ઊભા થઈ જાય, પાછળ જગ્યા કરી આપે. સ્વામી કે ફરી લો, તમારો સંકલ્પ પૂરો કરો. આવા આવા હરિભક્તો સંકલ્પ વાળા, સ્વામી ઊભા થઈ જાય એને પ્રદક્ષિણા સ્પેસ આપે. વસોલા મહેન્દ્રસિંહ બાપુ, એનો નિયમ કે જ્યારે જ્યારે બાપાના દર્શને આવે ત્યારે ચરણ સ્પર્શ કરવાના જ, પગ ખુલ્લા હોય તો સ્પર્શ થાય, પછી તો આવું અહીંયા જેમ ગોઠવ્યું છે એવું રોસ્ટમ ગોઠવ્યું હોય તો ચરણ ના દેખાય. એ જ્યારે આવે ત્યારે બાપા આખું ખસેડાવે, પગ ખુલ્લા કરે, ચરણ સ્પર્શ કરવા દે, ફરતી પાછું ગોઠવાવે. દરેકની માગણીઓ આ રીતે પૂર્ણ કરી છે. એક ગામડે કે એક ભાઈ કે બાપા ભેંસ પર હાથ મૂકો, દૂધ નથી આપતી, તો ઇન્જેક્શનના બે ત્રણ ગોદા માર દૂધ આપશે, અને ટાઈમે ટાઈમે ઘાસ નાખ પાણી પા. બાપા પાસે હાથ ફેરવડાવ્યો. એક ભાઈ કે બાપા નવી ઘંટી લીધી છે, તો પ્રસાદી નીકળી આપો ઘર ઘંટી પેલી ફેરવા વાળી, તો બાપાએ હાથ અડાડ્યો. એ કે બાપા બાજરો નાખો, તો બાપાએ બે મુઠી બાજરો નાખ્યો. એ કે બાપા આટલું કર્યું છે તો હવે દળી આપો, બાપા પાસે દળાવડાયું, બેસાડ્યા નીચે દળાવડાયું. એક ભાઈના ઘરે ગયા તો નવું ગાટલું લાયા હતા. બાપા કે બાપા પ્રસાદીનું કરી આપો, બેસો. બાપા બેઠા. એ કે બાપા નવું લીધું છે, એકવાર હુઈ જાઉં. એટલે તું કે તારે હું, અમે તમારે ક્યાંક પધરામણી આવે આડા પડી જઈએ કેવું લાગે? પધરામણીમાં આવે સ્વામી કે બાપા હુઈ જાઉં, તો બાપાને તો આ લેવલ પર છે, આપણે તો ગમે ત્યાં હોય છે, અત્યારે જગ્યા નથી, નહીં તો અહીંયા ખેંચી લઈએ. હવે ચાર ચાર બેઠા છે, આડા પડવું છે, પણ આનું લાંબા થવા એવું નથી. બાપા બોલા સ્પેશિયલ સુઈ ગયા થોડીક વાર માટે, રાજી રાખવા માટે આડા પડી પાછા ઉભા થઈ ગયા. સ્વામી કે બસ સંતોષ, હા કે બાપા હવે કેવા થશે કે આના પર પ્રમુખ સ્વામી ઉતેલા છે. આવું પ્રસાદીનું ગાટલું મારા ઘેર છે. કેવી કેવી માગણીઓ. બાપા રાજકોટમાં હતા 10/11/2004 અને અહીંથી મંદિરેથી નીકળતા હતા અને આજુબાજુમાં સંતો હરિભક્તો લાઈનમાં ઉભા હતા અને જાડા હરિભગત રાજકોટના બહારથી આવ્યા હતા અને બધી લાઈન ક્રોસ કરી વચ્ચે આવી ગયા.
બરાબર સેન્ટરની વચ્ચે આપણો જૂનો શેડ હતો ને એની બાજુમાં જે રસ્તો હતો ગેટની સામેનો ત્યાં આવી ગયા અને બરાબર વચ્ચે આવીને ઉભા રહી ગયા. બાપાને કે કોણ છે અજાણ્યો માણસ વચ્ચે આવી ગયા અને શર્ટ ઊંચો કરીને ફાંદ બતાવ્યો. બાપા નજીક આવ્યા એકદમ ફાંદાળો માણસ અને પેટ બધ ખુલ્લું કરી અને બાપાને કે બાપા પેટ પર હાથ ફેરવો. સ્વામી વિદાય લેતા હોય ત્યારે તો કેવું દ્રશ્ય હોય, મીડિયા વાળા હોય, પત્રકારો હોય અને બધા હરિભક્તો બહેનો ભાઈઓ બધા શૂટિંગ કરતા હોય અને એની વચ્ચે પેલા પેટ ખુલ્લું કર્યું શર્ટ ઊંચું કરીને. તો બાપા નજીક જઈને કે કઈ તકલીફ છે, રોગ ભોગ છે? એ કે ના બાપા વધી બહુ જાય છે, વધી બહુ ગયું છે, હાથ ફેરવાનું ઓછું થાય. બોલા આટલા બધાની વચ્ચે પેટ વધી જાય એટલે હાથ ફેરવાનો? તો બાપા એ બોલો હાથ ફેર્યો. સ્વામી હાથ ફેરવતા ફેરવતા શું કે પ્રાર્થના કરશું ઓછું થઈ જશે, કઈ રીતે રાજી કર્યા છે. બોલો આપણને કીધું હોય તો હું તો ચાંદા એને જ આપી દઉં કે ખટવાસ કરજે, ઓછું થાય હાથ ફેરવાથી ઓછા થાય. રિંગ રોડ પર જા આટા માર ભૂખ્યા પેટે, આવું કહેવાય. સ્વામી હાથ ફેરવતા જાય કે મહારાજને પ્રાર્થના કરશું ઓછું થઈ જશે. આવી માગણીઓ પણ સ્વામીએ પૂરી કરેલ છે. બાપાને હાર્ટ એટેક આવ્યો, પછી મહિજડા ગામમાં વોકિંગ કરતા હતા સવારે. વોકિંગમાં તો સામ જાય આમ આવે ઈસ્ટ વેસ્ટ આમ વોકિંગ કરે, એમાં એક ભાઈ જૂના હરિભગત અને શું બોલ્યા, અહીંયા આટા મારવામાં તકલીફ નથી પડતી તો અમારા ઘરે પધરામણી આવવામાં તકલીફ કેમ પડે છે? આવું બાપાને બોલ્યા. હાર્ટ એટેક પછી ડોક્ટરે કીધું તો કે થોડાક દિવસ પધરામણી ન કરતા. તો એ બાપાએ વિચરણ તો ચાલુ કરી દીધું પણ પધરામણી નહોતા જતા. તો સ્વામી આ સાંભળી ગયા, સ્વામી ચાલુ વોકિંગે નીકળી ગયા, એના ઘરે ગયા, વોકિંગ છોડીને પ્રમુખ સ્વામી મહારાજે સ્નાન પહેલા 40 પધરામણીઓ કરી. આવી માગણીઓ સ્વામી એક એક હરિભક્તોની પૂર્ણ કરી છે, માગણી પૂર્ણ કરીને એમણે પ્રસન્ન કર્યા છે. ક્ષુલ્લક માગણીઓ તારીખ 9/2005 ના રોજ અટલાદરામાં હતા અને ચરોતરના એક નાનકડા ગામનો સંઘ હરિભક્તોનો બાપા પાસે અટલાદરા પહોંચ્યો. 2005 નો પ્રસંગ છે. બાપાને કે અમારા ગામમાં હરિમંદિર કર્યું છે, મૂર્તિ પ્રતિષ્ઠા કરવા તમારે આવવાનું. અને કેટલાક જૂના હરિભક્તો દાવો શું કરે, અમે કહીએ એટલે પ્રમુખ સ્વામી કરે જ, અમે બોલાવીએ એટલે બાપા આવે જ, હું ફોન કરું પ્રમુખ સ્વામી ના ઉપાડે હું બને જ નહીં, આવો દાવો કેટલાક કરતા. બધા ત્યાં પહોંચ્યા. બાપાને કે સ્વામી અમારા ગામમાં આવવાનું. બાપા કે હવે મારે 85 વર્ષ થઈ ગયા, અત્યારે અનુકૂળ નથી, ડોક્ટરોની ના છે, સ્વાસ્થ્ય નથી સારું રહેતું, સદગુરુ સંતો આવશે. તો પેલા બધા શું કે બાપા હવે આટલો ભીડો બેઠો છો, થોડો વધારે ભીડો. બાપાને જ્ઞાન આપે કે આટલો ભીડો બેઠો છે, હવે થોડો વધારે ભીડો આવી જાઓ. એક ભાઈ કે બાપા તમને બીજા ગામમાં જેટલું ડોનેશન નહીં મળ્યું હોય ને એટલું ડોનેશન અમારા ગામમાંથી અમે ભેગું કરી આપશું. બાપાને લાલચ આપે કે ડોનેશન ભેગું કરી આપશું. એક ભાઈ કે અમારું ગામ આઝાદીના વખતનું ગામ છે, રાષ્ટ્રીય ગામ, અમારા ગામમાં તો મોટા મોટા રાજનેતાઓ આવેલા છે એટલે તમારે આવવું જ પડે. અને ચોથા એક ભાઈ તો એવા હઠીલા હતા એ કે તમે જ્યાં સુધી હા નહીં પડો ત્યાં સુધી અહીંયા હું ઉપવાસ પર ઉતરીશ. 2005 નો અટલાદરાનો આ પ્રસંગ છે. કેવી માગણીઓ ભક્તોએ સ્વામીજી પાસે કરેલી છે પણ છતાં સ્વામીએ એક એક ભક્તની માગણીઓ પૂર્ણ કરીને એને પ્રસન્ન કર્યા છે. માગણીઓ પૂરી કરી છે, બીજું લાગણીઓને સમજ્યા છે. કેટલાક માગણી પૂરી કરે પણ લાગણી નથી સમજી શકતા. આપણે ઘણી વાર જમવા માટે ગયા હોય, જમીન હાથ ધોયા અને હાથ ધોયા પછી ઘણા છે ને રૂમાલ લેવા માટે ખિસ્સામાં હાથ નાખે, જોવે તો બંને ખિસ્સામાં કઈ ના હોય અને બંને હાથ બી ના હોય, પછી શું કરે, આજુબાજુ જોઈ લે કઈ ના હોય એટલે ઘસી નાખે. પણ આપણી આજુબાજુમાં કોઈ હોય, કેટલાક લાગણી સમજે તો એ પોતાનો રૂમાલ આપે. આજે નથી સમજી શકતા, આજે આપણે બસમાં બેઠા હોય ને આપણી બાજુમાં જગ્યા હોય અને કોઈ ડિસેબલ હોય છતાં કેટલાક લોકો પહોળા બેસે, જગ્યા ના દેવી પડે, આપણી આ મેન્ટાલિટી આ છે. એની વચ્ચે સ્વામી એક એક હરિભક્તના બાટલાના નારાયણભાઈ કલકત્તા આવ્યા હતા અને ચા બધાને આપી. એ ચા પીવા ગયા, એક ઘૂંટડો ભર્યો અને ચા મોળી. કાઠિયાવાડી માણસ તો ખાંડ વધારે જોઈએ, ચા મોળી લાગી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી પસાર થતા હતા અને જોઈ ગયા કે ચા મોળી લાગે છે. સ્વામી કે લાવો કપ તમારે, કઈ બોલ્યા નહીં. પ્રમુખ સ્વામી કપ લીધો, કોઠારમાં ગયા, ખાંડ લીધી, ચમચી નહોતી, સ્વામી ખાંડ નાખી અને આંગળીથી જાતે હલાવી, આંગળી ધોઈને આંગળીથી હલાવી પાછી એમની પાસે લઈ ગયા. સ્વામી કે પીવો તો જરા, એટલે એમણે પીધી. બાપા કે કેવી લાગે, હવે બરાબર થઈ ગઈ. બાપા એ પણ જાણી ગયા કે એની ચાની અંદર એને ખાંડ ઓછી પડે છે. એમણે આપણને નિસ્વાદી બનાવવા માટે પૃથ્વી પર આવ્યા છે પણ આવા ખોટા ખોટા આદેશ નથી આપ્યા. ચામાં ખાંડ ઓછી હોય તો ખાંડ ઉમેરીને પણ આપણી લાગણીઓને એ પોતે સમજ્યા છે. લંડનના પાર્કિંગના યુવકો રાત્રે પહોંચ્યા,
ઠંડીના દિવસો તરુણ નામનો યુવક બાપાને કે બાપા મારી ઈચ્છા હતી કે આપની સાથે હાથ મિલાવવા, પણ ઠંડી ખૂબ છે, મારા હાથ ઠંડા છે એટલે હવે નથી મિલાવવા. બાપા કે લાવ તો તારો હાથ, જોવું તો ખરો કેવો ઠંડો છે. એ કે પણ બાપા બહુ ઠંડા છે. સ્વામી કે મને ચેક તો કરવા દે કેવી ઠંડી બહાર છે, અમે ગયા નથી, ખબર કઈ રીતે પડે. સ્વામીનો હાથ પોતાના હાથમાં લીધો, સ્વામી ચેક કરે છે. એક એક ની લાગણીઓને આ રીતે સમજ્યા છે. બાપા ગડિયાદમાં હતા થોડાક વર્ષો પહેલા, એક ભાઈના ઘરે જમ્યા, જમીને પછી બપોરે 1:30 વાગ્યો, મર્સિડીઝ ગાડી રેડી હતી ઉતારે જવા માટે. તે એક ભાઈ આવ્યા, એ કે સ્વામી મારી ગાડી પૂજન કરી આપો. એટલે બાપાને કે કઈ ગાડી હશે, તેમ પેલી મેટાડોર લઈ આવ્યા હતા. મેટાડોર ને ગાડી કહેવાય? મેટાડોર લઈ આવ્યા, એ પાછી સેકન્ડ હેન્ડ, સેકન્ડ હેન્ડ મેટાડોર. અને એમાં શાહબુદ્દીન ભાઈ કે છે હોર્ન સિવાય બધું વાગે, બધું ખકડે, એમાં દરવાજા સ્ટોપર નહીં, એટલે પેલી હુતડી બાંધી હતી કાથી, આવી મેટાડોર. અમુક તો ગ્લાસ નહોતા. તો બાપાએ ચાંદલા કર્યા, પૂજન કર્યું, બધું જ, એને પુષ્પ છાંટ્યા. પછી પેલા ભાઈ કે બાપા હવે આપને ક્યાં જવાનું છે? બાપા કે અમારે જ્યાં ઉતારો છે ત્યાં 10-15 મિનિટ દૂર ઘર છે, ત્યાં જવાનું છે સાંજે પછી સવારે. તો કે બાપા એક કામ કરો, મારી નવીટ લીધી છે એમાં કહી જાઓ, હું તમને પહોંચાડી દઉં. આખી આવી મેટાડોર એમાં બાપા ચડી ગયા. હવે સંતોની બિલકુલ ઈચ્છા નહીં, પણ વર રાજા ચડ્યા એટલે જાણીએ જાય ક્યાં, બધા લૂંટ ખખડાવતા પાછળ બેઠા. અને બોલો બાપા એ તપે, સંતો એ તપે, સંતો બે રીતે તપે, ગરમી થી તપી ગયા, ગરમી એમાં તપી ગયા. અને પેલા હરિભક્ત ને બાપા પાછા વખાણ કરે, બાપા કે કન્ડિશન હારી છે. સંતો કે અમારી બગડી ગઈ, પણ ગાડીની કન્ડિશન હારી છે, પણ અમારી કન્ડિશન બગાડી નાખી. બોલો બાપા મેટાડોર માં આવે અને પાછળ મર્સિડીઝ એમને મારે કન્ડિશન. સ્વામી એની લાગણીને સમજ્યા છે. એક એક માણસની લાગણીને સમજવી, આ ભાવના, આ બીડો એમણે વેઠેલો છે. આપણી ચિંતા એમણે કરી છે, આપણી ચિંતા આપણા પરિવારજનો ન કરે એ ચિંતા એમણે કરી. તારીખ 20/8/2009 ના રોજ અમદાવાદમાં હતા, એક જૂના હરિભગત દર્શને આવ્યા. એને એના ભાઈ સાથે મિલકતની વેચણી હતી અને આ બરાબર રસ નહોતા લેતા. હવે બાપા જે એના માટે બોલે, ધ્યાનથી સાંભળજો, સ્વામી કે તું જમીનમાં તારો ભાગ રાખજે, લેખિત કરીને લેજે, મોઢા નોટ લેતી દેતી નહીં ચાલે, સમજ્યો? તારો ખેડૂતનો હક રહે તેના કાગળિયા પહેલેથી જ કરી દેવા. તને ખબર છે 7 બારનો ઉતારો એ તારા માલિકી હકનું કાગળિયું કહેવાય, 8 અનો ઉતારો પણ લઈ લેવો, ખેડૂત હકનું કાગળ 2 થાય તો મિલકત તારી થાય. તું પાછો સાવ ભગત જેવો છે એટલે મારે તને કહેવું પડે છે. તો પેલો પાછો કે બાપા મારે તો અમદાવાદમાં મકાન છે, જમીન વેચી નાખું. સ્વામી કે વેચવી હોય થોડીક વેચજે, પણ થોડીક રાખજે તો તારો વારસાઈ હક ચાલુ રહે, તું ખાતેદાર રહે. એક એક માણસોને જમીન કરી તે સાચવી એની ચિંતા એમણે કરી, દીકરાઓને કરી તે સાચવવા એની ચિંતા એમણે કરી, પરિવારના નાના મોટા ઝઘડાઓની ચિંતા એમણે કરી છે. 2 સગા ભાઈ પણ બધે વચ્ચે પ્રશ્ન, માજીને કોણ રાખે? એમાં મોટા ભાઈના ત્યાં માજી રહેતા હતા એના બા, અને માનો અંતિમ સમય કઈક નજીક આવ્યો હશે, બા નાના ના ત્યાં રહેવા ગયા, અને થયું હોય બા ત્યાં ગુજરી ક્યાં ગયા? મોટાના ત્યાં રહેતા હતા, વર્ષો સુધી મોટા સેવા કરી અને નાના ત્યાં ગુજરી ગયા. નાનો કે અગ્નિ સંસ્કારની પેલી શબ યાત્રા, અગ્નિ સંસ્કાર યાત્રા મારા ઘરેથી નીકળે, મોટો કે હું તો ના આવું, રહ્યા છે મારા ત્યાં આટલા વર્ષ સુધી સાચવા મેં, અને ક્રેડિટ તું લઈ જાય કે તારા ઘરેથી નીકળે? કેવા ઝઘડા ભાઈઓ વચ્ચે થતા હોય. નાનો કે તારા ઘરેથી લઈ જાય, તું ના આવું, બંને વચ્ચે ઝઘડા. બાપાને ખબર પડી, બાપા ઓચાસણમાં હતા, 1/2 કલાક સુધી બંનેને સમજાયા. સ્વામી કે બાપ અમારા છે, હવે આ હકના દાવાના બધા ઝઘડા જતા કરો, પ્રેસ્ટીજના ક્રેડિટના. એ કે બાપા મેં સાચવ્યા, છેલ્લે થોડા દિવસ રહેવા ગયા એમાં ત્યાં ગુજરી ગયા, એમાં યશ બધો એને મળશે, સેવા બધી એને કરી. સ્વામી કે પણ તારા ઘરે લઈને આવશે. સ્વામીએ સમાધાન શું આપ્યું કે ત્યાંથી નીકળે અને પછી મોટા ભાઈના ત્યાં લાવવાના, વિધિ બધી મોટાના ત્યાં કરવાની અને પછી નીકળવાનું. સ્વામીએ મર્યા પછી પણ એના પરિવારજનો માટે ક્રેડિટના ઝઘડા થયા છે એના સમાધાન પણ એમણે આપ્યા છે. આપણી ચિંતા એમણે કરી છે, પોતાનું આપી રાજી કર્યા છે. માણસ પોતાની જગ્યા નથી આપી શકતા,
સભામાં બેઠા હોય ને થોડા ખસી ના શકે, પોતાના ભાગની ડીશ તો ક્યાં આપવાની રહી, પોતાની જગ્યા આપવા એ તો કેટલું અઘરું છે. સહેજ જતું ના કરી આપણે. એની વચ્ચે બાપા ત્યાં પ્રયાગમાં પહોંચ્યા અને વાવડી ગામના હરિભક્તો ત્યાં પહોંચ્યા. બાપા કે તમે અહીંયા? કે બાપા અમે જાત્રામાં નીકળ્યા હતા આ બાજુ ગંગા ને યમુના બ્રહ્મપુત્ર બાજુ ત્રિવેણી સંગમે. બાપા કે કેવું છે? કે બાપા બધું સારું છે પણ જે પિકનિકનું આયોજન કર્યું હતું એ માણસ ફરી ગયો. બાપા કે શું ફરી ગયો? કે એણે એમ કીધું તું ડુંગળી લસણ વગરના ભોજનની વ્યવસ્થા કરી આપીશ પણ હવે ના પાડે છે, એમ કે છે તમારી જાતે કર લો. અમારી સાથે બસમાં બીજા છે તો બહારનું ખાઈ લે છે, અમે તો બી એ પીએસ અમે ખાઈ શકતા નથી, તો આ થોડી તકલીફ છે પણ વાંધો નહીં થઈ જશે. બાપાએ સંતો સામે જોયું એટલે સંતો બધાએ બીજી બાજુ જોઈ લીધું, કારણ કે ખબર હતી કે હવે વીજળી પડવાની છે. એટલે બાપા કે હું તમને કહું છું. એટલે સંતો કે શું બાપા? બાપા કે આપણે દિલ્હીથી નીકળ્યા ને આપણી સાથે નાસ્તો લીધો છે ને? હા કે બાપા લીધો છે ને ઠાકોરજી માટે લીધો છે. બાપા કે ઠાકોરજી પૂરતો રાખો ને બાકીનું બધું આ લોકોને આપી દો. પણ બાપા આપણે હજુ તો યાત્રા ચાલુ છે, આપણે શું કરશું? સ્વામી કે આપણું થઈ રહેશે, એ બધા હરિભક્તોને આપી દો. વાવડીના હરિભક્તો આવ્યા છે, કેવળ ઠાકોરજીને થાળ પૂરતો થોડોક નાસ્તો રખાવી બાકીનો બધો જ નાસ્તો વાવડીના સારંગપુર બાજુનું વાવડી ગામ એના હરિભક્તોને અપાઈ દેવાયું. પેલા હરિભક્તો એટલા રાજી થઈ ગયા, બાપાના પગમાં પડી ગયા અને બાપાને કે બાપા હવે અમારે કોઈ તકલીફ નથી. સંતો કે તકલીફ પૂરી નથી, તકલીફ ટ્રાન્સફર થઈ ગઈ, અમારે પૂરી થઈ અમારે શરૂ થઈ. સ્વામી કે આપણે કંઈકનું કંઈક કરશું હવે જવાબ. સ્વામીએ પોતાના ભાગનું આપી દેવડાયું છે. સ્વામીએ ચશ્મા પહેર્યા હતા મોતિયાના, મોતિયા પછી ત્યાં રઢુના તુલસીભાઈ બાપા એમને પૂછ્યું તમારે કેવું છે? કે બાપા મોતિયો ઉતરાયો પણ હરખું દેખાતું નથી. તો સ્વામીએ પોતાના ચશ્મા કાઢી નાખ્યો. સ્વામી કે મારા પહેરો તો? કે બાપા તમારા? સ્વામી પહેરો. સ્વામીએ પોતાના પહેરાયા. સ્વામી કે કેવું દેખાય? કે બાપા દેખાય તો સારું છે બધું. સ્વામી કે રાખો તમે. પોતાના ચશ્મા, મોતિયા પછીના ચશ્મા સ્વામી આપી દીધા. સ્વામીની આ ભાવના છે, પોતાનો આપીને પ્રસન્ન કર્યા. સંવત 2021માં શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતિ હતી, શતાબ્દી મહોત્સવ અટલાદરામાં આગલી રાત્રે બાપા રાત્રે 1:30 વાગે સુવા ગયા છે અને 2 વાગે દરવાજા જોર જોરથી કોકે ખખડાવ્યો. રાત્રે 2 વાગે એટલે દેવચરણ સ્વામી જાગી ગયા અને નડિયાદના એક હરિભક્ત આવ્યા અને જોરથી બાણું ખખડાવી શું બોલે? કોઈ ધ્યાન આપતું નથી, ઉતારાની વ્યવસ્થા કરતા નથી, ગાટલા ખોદડા નથી અને મોટા મોટા સમૈયા કરી નાખ્યા છે. અમે મોડા આવીએ, તમારી વ્યવસ્થા કરવી જોઈએ. આટલું સાંભળ્યું ત્યાં બાપા અંદરથી પોતાનું પાથરેલું ગાઢલું ગોદડું ગાઢલું અને રજઈ અને ઓશીકું તણે તમે લીક બહાર આવ્યા. સ્વામી કે તમે રાખો. અને પેલા હરિભગતે પાછા સ્થિત પ્રજ્ઞ જેવા લઈ જતા એમ વિવેકે ના કરે બાપા તમારું માથાદાન લેવું એ લઈ જતાઈ રહ્યા. 2 વાગ્યા પછી પ્રમુખ સ્વામી ક્યાં સૂતા હશે? કોઈ પથારી નહોતી, એમણે પોતાના ભાગની પથારીઓ બીજાને આપી દીધી છે. આપણે ક્યારેક એવું બને કે કોકની રજડીઓ ઉમાનંદમાં ખેંચી લીધી પણ આપણી કોકને દેવાની થાય, ઘણા કોક હોઈ જાય પછી ખેંચી પોતે ઓડી હોઈ જાય. સ્વામી લેશ માત્ર કોઈનું લીધું નથી, બીજાને દીધું છે, બીજાને દેવાની વૃત્તિ એમના જીવનની અંદર છે. જોગીનો દેતો દેતો ને દેતો પોતાનો આપીને રાજી કર્યા છે. એમણે સમયનો વિચાર નથી કર્યો, આજે આપણા માટે થોડુંક એપ્રોપ્રિયેટ છે. સમયનો વિચાર આવે ને ગણાનો, અમે પ્રવચન કરવા આવીએ અંતર્ગણન થાય કે કેટલું ચાલશે, ઘણા એમ થતું હોય રિસેસ આ લોકોને ખબર પડે છે કે નહીં, રિસેસ વિસેસ ક્યારે પાડવાની હોય, ઘણાને મનમાં એમ થતું હશે. સમયનો વિચાર કરતા નથી, આપણી કેપેસિટી માપની હોય થોડુંક સાંભળી શકીએ. આમાં ડૉક્ટર સ્વામી જેવું આપણે ના હોય, અમે અમેરિકા ગયા તો ડૉક્ટર સ્વામી મેં કીધું ન્યુયોર્કમાં શિબિર હતું, સવારે શિબિર અને પાછી કથા ગોઠવી સવારની. એટલે ગુણસાગર સ્વામી કહેવા આવ્યા. ગુણસાગર કે સ્વામી કે સ્વામી શિબિર છે 9 વાગ્યાથી એટલે સવારની કથા નથી રાખી. તો ડૉક્ટર સ્વામી કે કેમ સવારની કથા નથી રાખી? કે સ્વામી સવારે હરિભક્તો નાસ્તો કરવાનો હોય પ્રદેશમાં, બધા દૂરથી આવતા એટલે વહેલા આવી ગયા હતા, આગલી રાતે કેટલાક આવી ગયા હતા તો નાસ્તાની વ્યવસ્થા. ડૉક્ટર સ્વામી કે નાસ્તાનો ટાઈમ કેટલો જાય? કે સ્વામી 20 મિનિટ 25 મિનિટ. તો કે બાકીનો કલાક કરશે શું કથા ગોઠવી દો. એટલે ગુણસાગર સ્વામીનું તો બિલકુલ માન્યા નહીં. એટલે પૂજ્ય યજ્ઞ વલ્લભ સ્વામી વિનંતી કરવા ગયા કે સ્વામી નાસ્તામાં તો બહુ ટાઈમ ના જાય પણ આખો દિવસ તમારા 4 પ્રવચન છે અને પાછું 5મું થઈ જશે એટલે 5 કલાક બોલવાનું તો ઘણું તમારું દુખશે, એટલે સવારની કથા ન કરો તો સારું, 5 કલાક બોલવાનું થાય. ડોક્ટર સ્વામી કે તમે મગનભાઈ આફ્રિકાવાળા બોલતા સાંભળ્યા છે? કેટલા કલાક બોલતા હતા તોય ઘણું દુખતું નતું, મને કઈ નહીં થાય જતા. એમની વાત એના સાંભળી
એટલે હું 9 મહિનાથી ભેગો ફરતો એટલે મને એમ થયું કે હું તીર મારું. આ ભૂત મારે ભેગા ફરે થોડુંક તો રાખે. એટલે હું ગયો, મેં કહ્યું સ્વામી નાસ્તા બાસ્તાની તો કઈ ચિંતા નહીં, ટાઈમ તો ફૂલ છે અને તમને તો વાંધો આવે એવો જ નથી, તમે તો 24 કલાક બોલો તો પેટ્રોલ ફૂટે એવું નથી. પણ મેં કીધું સ્વામી સાયન્સ એવું કહે છે કે માણસ 1/2 કલાક સાંભળે ને, 30 મિનિટ 40 મિનિટ પછી એની રિસેપ્ટિવિટી પૂરી થઈ જાય, એટલે સ્કૂલની અંદર 30 મિનિટ કે 40 મિનિટે બેલ મારી દે, અને ના મળે તો છોકરાઓ વધે પટારો ક્યાં ગયો, મારો ક્યાંક જતો એવું લાગે છે, બેલ બેલ મારતો નથી. 30 મિનિટે બહાર એલાર્મ વાગે કે ના વાગે અંદર તો બેલ વાગી જ જાય. એટલે મેં કીધું સ્વામી 30 કે 40 મિનિટે માણસની રિસેપ્ટિવિટી ખલાસ થઈ જાય. આપણને એમ લાગે કે આપણે બોલીએ છીએ પણ સામેવાળા કશું રિસીવ જ ના કરે, આવું સાયન્સ કહે છે. એટલે ડોક્ટર સ્વામી મને પોણી મારી, મને કે આયા મોટા ભણેલા રિસેપ્ટિવિટી વાળા, મને કે રિસેપ્ટિવિટી. ગુણાધીતાનંદ સ્વામી જુનાગઢમાં 8-8 પુરાણી રાખતા હતા, તે રિસેપ્ટિવિટી વગર બધા બેહી રહેતા હતા. મન કે જેને ભાવના હોય ઈશક હોય એ સમયનો વિચાર કરે જ નહીં, એને રિસેપ્ટિવિટી ચાલુ જ રહે ગમે ત્યારે. આપણે જમીન બેઠા હોય રિસેપ્ટિવિટી બંધ થઈ જાય છે, મુખવાસની ચાલુ જ હોય છે, આઈસ્ક્રીમ આપણે ચાલુ જ હોય. બોલો પેલું રિસીવ કરવાની કેવી રિસેપ્ટિવિટી, ચાલુ ચાલુ જ રહે છે. ગમે તેટલું જમીન બેઠો એમ કોઈ કે આઈસ્ક્રીમ ફાવશે લાવો ત્યારે, ગમે તેટલી બસ ભરેલી હોય કંડક્ટરની સીટ તો ખાલી જ હોય, એમ ગમે તેટલું ખાધું હોય થોડી ઘણી જગ્યા તો થઈ જ જાય. આમાં આપણી જગ્યા થાય છે, આમાં કથા સાંભળવા, એમાં સમયનો વિચાર. સ્વામી લેશ માત્ર સમયનો વિચાર હરિભક્તો રાજી કરવામાં નથી કર્યો. 76મી સાલમાં મહારાષ્ટ્રમાં જામગે ગામમાં ગયા, 3:30 પહોંચ્યા, રાતના 3:30 અને હરિભક્તો તૈયાર બેઠા હતા નગર યાત્રા કાઢવા માટે. રાત્રે 3:30 ફુલેકું કાઢી નગર યાત્રા, હું તું મંગળીઓ ધામ મળત હોઈ ગયા હતા, તે જેટલા સત્સંગી હતા એક નગર યાત્રામાં, અને બાપાને બેસાડ્યા અને પેલા લોકો એમ કે બાપા મેં નગર યાત્રા ઘણા ત્રણે ઝોલા આવતા ત્યાં નગર યાત્રાઓ કઢાઈ. બાપા પછી 4:15-4:30 ઉતારવામાં આવ્યા, અને જ્યાં સુતા હતા ત્યાં ઉપર પેલા ઘાસના પેલા પાલક બાંધી અને ઘાસના પૂડા લગાવ્યા, એની ઉપર બિલાડીઓ, ત્યાં આખી રાત લડી બિલાડીઓ, અને બિલાડીઓ ઝઘડે અને અભિષેક કર્યા જ કરે. જામગેમાં 6 વાગ્યા સુધી બિલાડીઓએ અમૃત વર્ષા કરી છે, ઉપકાર વર્ષા, બિલાડીઓની ઉપકાર વર્ષા પ્રમુખ સ્વામી પર. આ બધું ચલાયું છે, આવા ઉતારાની અંદર સમયના વિચાર એમણે કર્યા નથી. 83મી સાલમાં સ્વામી મુંબઈમાં હતા, પોણાચારે ઉઠ્યા અને શૌચ જવા જવું તું સ્વામી બાપાને, તે ખરી બતાવ્યા કે બાપા મારે ખાનગી કરવી છે તો થોડીક વાર મને સમય આપશો, તો બાપાએ જનોઈ ચડાવી દીધી હતી, બાથરૂમ જવું તું ટોયલેટ, છતાં સ્વામી પાછા મળ્યા, બેઠા 4:15 બેઠા હતા, 7 વાગ્યા સુધી ખાનગી કરી પેલાય મેરેથોન ખાનગી 21.4 કિલોમીટર. બાપાએ જનોઈ ચડાવી અને શૌચ વિધિ કરવા જતા ત્યાં પાછા એક નવા હરિભગત આવ્યા કે બાપા 2 મિનિટ આપશો મારે વાત કરવી છે. સ્વામી કે 2 નહીં 5 આપો. આ છે ને આપણને ઉભા હોય લાઈનમાં તારે ખબર પડે. બ્રહ્મસત્ર ચાલુ થયું, મને કે બ્રહ્મસત્ર પછી છે, આ બધું છૂટક તંત્ર પૂરું થવા દો, કે આ પ્રેશર તંત્ર પૂરું થવા દો. બોલો આપણને ઇન્દ્રિયો અંતકરણ ને દાબીને વર્તવા કેટલું અઘરું છે, એની વચ્ચે 3:15 સુધી ને 3:30 સુધી પ્રમુખ સ્વામી મહારાજ શૌચ રોકી રોકી અને કે ખરી ભક્તોને રાજી કર્યા છે. પધરામણીમાં સમય જોયા નથી, સાંજે 4 વાગે શરૂ કર્યું હોય સવારના 4 સુધી. આ પત્ર લેખનની પ્રવૃત્તિ કરી કરી તો કરી હશે, આપણે પત્ર લખવા બેસીએ ઘણા 2-3 પેનો બદલે કાગળિયા બદલે મૂળ જોવે ટેબલ પર બેહે. સ્વામી કઈ રીતે પત્રો લખ્યા છે, રેલવે પ્લેટફોર્મ પર, ટ્રેનની અંદર, પ્લેનની અંદર, પ્લેનમાં સીટ સરખી કરતા ઉભા ઉભા, આ સભા મંડપમાં કેટલી વાર બાપાને આપણે પત્ર વાંચતા લખતા જોયા છે. એક પત્રનો ખાલી પ્રસંગ તમને કહું, ધ્યાનથી સાંભળજો. કેવા સંજોગોને 7 લાખ પત્રો લખ્યા હશે. તારીખ 23/10/2004 નૈરોબીમાં વિરાજમાન હતા, પત્ર હાથમાં લીધો, સ્વામી વાંચવાનો પ્રારંભ કરતા હતા, તે ખરી ભક્ત આવ્યા.
કે બાપા મારા ભત્રીજાને લંડન સેટ થવું છે, મારી ઈચ્છા છે નૈરોબી સેટ થાય, તો શું કરવું? એટલે સ્વામી પત્ર બાજુ પર મૂક્યો અને એની વાત 10 મિનિટ સુધી સાંભળી. ફરથી એ બહાર ગયા, પત્ર પાછો હાથ માં લઈને વાંચવાનું ચાલુ કર્યું. ત્યાં એક વડીલ ગુણ ભાવી આવ્યા કે બાપા હવે તબિયત સારી રહેતી નથી. સ્વામી એને સાંભળ્યા, આશીર્વાદ આપ્યા, પાછા એ ગયા, પત્ર હાથમાં લીધો. ત્યાં જ્ઞાનેશ્વર સ્વામીનો સારંગપુરથી ફોન આવ્યો કે હકા બાપુની તબિયત બીમાર છે. તો સ્વામી એમને સાંત્વન આપ્યું, વ્યવસ્થાની ભલામણ કરી, ફોન પૂરો થયો, પત્ર હાથમાં લીધો. એક હરિભક્ત નૈરોબીના આવ્યા કે બાપા સત્સંગી સાથે ભાગીદારી ધંધો કર્યો પણ મન દુઃખ થયું છે, તો ભાગીદારી ચાલુ રાખવી કે છૂટું કરી દેવું? સ્વામી એને સમાધાન આપ્યું, પૂરું થયું, પાછો પત્ર હાથમાં લીધો. ત્યાં અમદાવાદથી પાછો ફોન આવ્યો, એને સમાધાન આપ્યું, પત્ર હાથમાં લીધો. ત્યાં એક સંત આવ્યા એક હરિભક્તને લઈને, એને સમાધાન આપ્યું, બહાર ગયા, પત્ર હાથમાં લીધો. અમદાવાદના એક સગા અહીંયા નૈરોબીમાં રહેતા હતા, એના સગાને પાછો ત્યાં ફોન જોડ્યો, એને આશીર્વાદ આપ્યા. ફરથી આઠમો અમદાવાદ વડોદરાથી ફોન આવ્યો અને પત્ર પાછો હાથમાં લીધો. ત્યાં એક સંત આવ્યા કે બાપા નૈરોબીના એક સામાજિક અગ્રેસર અગ્રણી આવીને બેઠા છે, એને મળવું છે, શું કરું? લાવું બાપા? કે લાવ, ચાલુ ચાલુ છે. ફરથી પેલા આવ્યા, પત્ર સ્વામી હાથમાં મૂક્યો અને બાપાને સ્નાન કરવા જવાનો સમય થઈ ગયો હતો, એટલે સેવક સંત આવ્યા કે બાપા હવે સ્નાન કરીને સભામાં જવાનું છે. સ્વામી કાગળ હાથમાં લઈને શું બોલ્યા? આ એક કાગળ પૂરો કરતા મારે 10 દિવસ થયા છે, 10 દિવસથી પૂરો કરવાનો પ્રયત્ન કરું છું પણ ફોન, મળવારા, મુલાકાતો, પધરામણી ચાલુ ચાલુ રહે છે. સંતો કે બાપા નાઈ લો પછી પૂરો કરજો. સ્વામી કે આજે તો નક્કી કર્યું છે પૂરું થાય પછી નારા જવું છે. આ રીતે એમણે 7 લાખ પત્રો લખ્યા છે. બાપા અમદાવાદ માતાને પત્રો લખતા હતા, રાતના સમયે 10:30 વાગે લાઈટ ગઈ. લાઈટ ગઈ એટલે સંતો કે બાપા હવે પૂરું કરો, ભગવાનની ઈચ્છા નથી, આપણે લાઈટ જાય તો બોલો. હમણાં આપણે લાઈટ ગઈ હતી પણ હરી તકલીફ છે, માઇટ ની નથી જતી, સંતો કે બાપા હવે તો બેટરી ના પાડે છે. સ્વામી કે આપણું એલાર્મ જોવા માટે નાનકડો પેન્સિલ સેલ વાળી છે, બટન સેલ વાળી, એ લાવો. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં રાત્રે 10:30 વાગે કાગળ પેન લઈને બેસે અને સંતો નાનકડી બેટરી ધરી રાખે અને સ્વામી આ રીતે પત્ર લખે. આ રીતે 7 લાખ પત્રો એમણે લખ્યા છે. આ એમની ઉપકાર વર્ષા છે, આ વિડો એમણે આપણા માટે કરેલો છે. તો પત્ર લેખન દ્વારા હરિભક્તોને પ્રસન્ન કરવા માટે વિડો બેઠો, સગવડનો વિચાર નથી કર્યો. આપણે બધા સાનુકૂળતા, આજે તો ખરેખર વાતાવરણ ઠંડક વાળું છે. ઘણા કહી ગયા કે કુલિંગ ઓછું કરો, ઠંડી બહુ છે. થોડી ગરમી હોય અને ખાવા પીવાનો પરિવાર ના હોય, અને જો ખરેખર એમ નક્કી કર્યું તો આજે ઉપવાસ રાખીને શિબિર ભરવાની છે તો કેવી હાલત? આજે નિર્જળા ઉપવાસ રાખી અને બધાએ શિબિર એટેન્ડ કરવાની થાય, કોઈ સગવડ નહીં, ખુલ્લા મેદાનની અંદર તડકામાં કરવાનું થાય, અત્યંત અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજે કોઈ સગવડ વગર પધરામણીઓ ભીડો બેઠ્યો. ચચાણા ગામમાં 73 સાલમાં પધાર્યા હતા, પધરામણીઓ કરી, રાત્રે સુવા માટે આવ્યા, 2 વાગે સુવા ગયા, ઊંઘ નથી આવતી, પડખા ફરે, મચ્છર કરડે. એટલે સ્વામીને એમ કે મંદિરના પરિસરમાં જઈએ તો પવન થોડોક લાગે, એટલે ગાડલું ઉંચકી અને મંદિરના કેમ્પસમાં આવ્યા. જેવા કેમ્પસમાં આવ્યા ત્યાં પણ બંધ્યા એટલે પવન નહીં. રાત્રે 2:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજ ગાડલું ખભે નાખી અને ચચાણા ગામમાં તળાવની પાળ પર ગયા. હિઝ ડિવાઇન હોલીનેસ અક્ષરધામના સર્જક પ્રમુખ સ્વામી મહારાજ 73 સાલમાં 2:30 વાગે 3 વાગે તળાવની પાળ ઉપર ગયા, ગાડલું પાથર્યું અને 3 વાગે ત્યાં સૂતા. સવારે ગામડામાં 5 વાગે બધા આવી ગયા હોય, 5 વાગે પાછા ઊભા થઈને આવી જવાનું, બીજા દિવસે પધરામણી ચાલુ થઈ જાય. કઈ રીતે એમણે ભીડો બેઠ્યો હશે? 76 સાલમાં ખેરાલુ ગયા હતા, વડનગર નરેન્દ્રભાઈ મોદીનો છે, એની બાજુમાં ખેરાલુ ગામ છે. પારાયણ વિરચંદ મોદીને કરાવી હતી પણ ઉતારો નહીં, એક ભાઈના ત્યાં ઉતારો ગોઠ્યો પણ સંડાસ નહીં, ક્યાં લઈ જવા? એટલે એક ભાઈને વિનંતી કરી, ભાઈ તમારો જાજરો અમારા ગુરુને વાપરવા માટે આપજો. કેવા દિવસો હતા આપણા કમનસીબીના, એક જાજરું ના મળે એટલે રિક્વેસ્ટ કરી, એટલે પેલા ભાઈ રેડી થઈ ગયા. બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સવારે શૌચ વિધિ કરવા માટે ગયા, જાજરું આગળ ગયા અને પેલી ઘરવાળી જેનું જાજરું હતું એ તાળું મારીને જતી રહી. પ્રમુખ સ્વામી મહારાજ શૌચ વિધિ માટે જાજરું આગળ 5 મિનિટ 10 મિનિટ ઉભા રહ્યા અને પેલું તાળું ફૂલે નહીં, ચાવી આવી નહીં. સંતો કે બાપા તપાસ કરીએ છે. તો સંતો કે બાપા કે હવે જઈ આવીએ, ગામનો ઝાંપો છે, ભાગોળ બધી છે. પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએ સંસ્થામાં એક પર્સનલ ટોયલેટ પણ આપણે નહોતા આપી શકતા,
આટલી અગવડો એમને વેઠી વેઠી અને તમામ હરિભક્તોના સંકલ્પો પૂરા કરી રહ્યા છે. એમણે લેશ માત્ર પોતાના દેહનો વિચાર નથી કર્યો. આપણને પોતાનું દેહ આપણને સૌથી વધારે વાલું હોય તો આપણું શરીર છે, સૌથી વધારે વાલું આપણું શરીર છે. એને એટલું સાચવવું ગમે છે, બેસવામાં, સુવામાં, પાથરવામાં, દરેક જગ્યાએ દેહનો વિચાર આપણે પહેલો જ કરી લઈએ. જે દેહનો વિચાર કરે બીડો વેઠી જ ન શકે, સંતો હરિભક્ત પ્રસન્ન કરી જ ન શકે. ઊંઘનો વિચાર નથી કર્યો. આજે આપણા માટે આનું સંગીત છે. ઊંઘ જતી કરી છે ને બાપાએ, કેવી ઊંઘ જતી કરી છે. મુંબઈથી ટ્રેનમાં બેઠા, રાત્રે 11 વાગે ટ્રેન ઉપડે. સંતો કે બાપા સુઈ જાઓ, અને કોઈ પણ ટ્રાવેલિંગમાં જઈએ જો દિવસની મુસાફરી હોય તો ખાવાની મજા આવે, જોવાની મજા આવે, રાતની હોય તો ખેંચવાની મજા આવે, સુઈ જવાનું હોય તો બાપા જાગતા રહે. તો કે બાપા કેમ જાગો છો? તો બાપા કે સુરત આવશે, હરિભક્તો પ્લેટફોર્મ પર બહાર જોતા હોય ને આપણે સુઈ જઈએ તો સારું ના લાગે, આપણે જાગીએ. બોમ્બેથી બાપા જાગે રાત્રે 1-2 વાગે, કંઈક સુરત આવ્યો હશે તો 2 વાગ્યા સુધી હરિભક્તોને ત્યાં મળ્યા. પછી બાપા પાછા જાગે. સંતો કે બાપા કેમ? તો સ્વામી કે હવે ભરૂચ આવશે. ભરૂચ પાછા હરિભક્તોને મળ્યા. સંતો કે બાપા સુઈ જાઓ. બાપા કે વડોદરા આવશે. સંતો કેમ? તો લાઈનમાં બધું આવે, છેક સુધી કાલુપુરુથી બધું આવ્યા જ કરશે. તો પાછું અટલાદરા આવ્યું, વડોદરા બાપા જાગ્યા, ત્યાં સુધી જાગતા રહે. વિદ્યાનગર 5 વાગે હરિભક્તો મળવા આવ્યા. કાલુપુર પહેલા અમદાવાદમાં મણિનગર સ્ટેશન આવે, મણિનગરે પણ પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તોને મળ્યા. 11 વાગ્યાના બોમ્બેથી બેઠા હતા, સવારે 6-7 વાગ્યા સુધી અમદાવાદ સ્ટેશન પહોંચ્યા, ત્યાં સુધી જાગતા રહ્યા છે. એમણે આપણા માટે દિવસોના દિવસો રાત્રિના રાત્રો ઊંઘ એમની જતી કરી છે. આપણે એકાદ દિવસ ખાલી ઊંઘ જતી કરવાની થાય છે. એમણે સગવડનો વિચાર નથી કર્યો, શરીરનો વિચાર નથી કર્યો. કેમ કરીને હરિભક્તો પ્રસન્ન થાય? બાયપાસ સર્જરી પછી પણ સાંઈ બાપાને બાયપાસ સર્જરી કરાવી, અને પછી એક દિવસ રવિવારના દિવસે પેટમાંથી લાલ પ્રવાહી નીકળતું હતું. સંતો ગભરી ગયા, શું નીકળે છે? હવે નાકમાંથી થોડું નીકળે સમજાય, મોઢામાંથી નીકળે થોડુંક સમજાય, પણ આ તો એકદમ લાલ પ્રવાહી, લોહી જેવું. ટાંકી લીક થાય ને એમ અંદરથી નીકળ્યા જ કરે, કપડાં બદલ્યા છતાં બંધ ના થાય. ડોક્ટરોને ફોન કર્યા, રવિવારનો દિવસ, નજીકની બધી હોસ્પિટલ બંધ. એક ડોક્ટરની હોસ્પિટલ ખુલ્લી હતી ત્યાં પહોંચ્યા. સંતો ગભરાય, 2-3 વાર કપડાં બદલી નાખ્યા, કપડાં ભીના થઈ જાય લોહીવાળા. પછી સંતોએ વિનંતી કરી, સાહેબ અમારા ગુરુ નવાણા બાયપાસ સર્જરી કરાવી, કંઈક થયું લાગે છે, પાણી નીકળે, તાત્કાલિક ચેક કરો. તો ડોક્ટર કે પ્રમુખ સ્વામી જેવા મોટા સંત મારા ત્યાં પહેલી વાર આવ્યા છે, તો હોસ્પિટલ નવી કરી છે, એકવાર બધે પગલા કરાવી દો. એટલે પગલા કરવાના અત્યારે તું જોતો કરો ભાઈ, પેટમાંથી પાણી નીકળે છે. સંતો કે સાહેબ પછી પગલા કરશું. બાપા કે રાજી કરો, વ્હીલચેર બધે ફેરવી લો. પેટે પાટા બાંધી બાંધીને એમણે એક એક હરિભક્તોના રીતે પ્રસન્ન કર્યા છે. પોતાનો લેશ માત્ર વિચાર નથી કર્યો, સ્વભાવનો વિચાર નથી કર્યો, ન સગવડનો વિચાર, ન શરીરનો વિચાર, ન સ્વભાવનો વિચાર. ચરોતરમાં વેરાકડી કરીને એક ગામમાં ગયા હતા. એક ભાઈના ઘરે પધરામણી ગયા, તો જેના ઘરમાં ગયા ભાઈ જ નહીં. એટલે સંતો ગયા, ઘર કોનો? તો તપાસ કરી તો બહેરાવ અંદર, અને અંદર કોઈ પુરુષ જ નહીં. એટલે સંતો બહાર ગયા તો એક ભાઈ ઉભા ઉભા બીડી પીતા. એટલે એને પૂછ્યું કે આ ઘર કોનું? એ કે મારું. તો ભગવત ચરણ સ્વામી કે હારા, તું બીડી પીઓ, તારો બાપો અંદર પધરામણી કરવા આવ્યો છે, તું બીડીઓ પીધા કરે છે. તો પેલો કે હવે હળગાઈ છે પૂરી કરવા દો, જાણે 1,00,000 રૂપિયાની હળગાઈ નાખી હોય, ઠૂંઠું નાખી દે ને હવે. તો એ બોલો એને બીડી પકડી રાખી. તો પેલા સંત ઝઘડો કરે, સ્વામી કે હવે પૂરી કરી લેવા દો ને પછી આવશે. આવા આવા સ્વભાવ વાળાને પ્રમુખ સ્વામી મહારાજે રાજી કર્યા છે. એના ત્યાં પધરામણી કરી, રાત્રે 2:30 વાગે પધરામણીઓ કરી, હરિભક્તોના વિચિત્ર સ્વભાવો સામે જોયા વગર પધરામણી કરી છે. અને આટલું કર્યા પછી પણ એમને એમ લાગે છે કે જાણે મેં કંઈ જ કર્યું નથી, એમને ઓછું લાગે છે. આજે આપણે આટલું બ્રહ્મસત્ર ભર્યું છે ને, પછી તમે બહાર જશો, હમણાં પૂરી સેસ આપશું, પછી રવિ સભા પત્યા પછી બહાર જઈને શું વાતો કરશો? આ તો બહુ સાંભળ્યું, હવે તો 1 મહિનો રવિ સભા નહીં ભરીએ તો ચાલે એટલું ડોસ થઈ ગયું. બોલો, ખાઈ પીને આનંદ કિલ્લોલ કર્યો. એમાં તો જાણે ભીડો આપણે એટલો બહાર નીકળ્યા પછી મોટા ભાગના આમાં એવું કરશે ને કે જાણે આપણે એટલો ભીડો વેઠી લીધો, બધા એમ લાગશે. અને કેટલાકને તો રવિસભાનો નિયમ જેવું હશે. આપણે આરામથી જલસા કરતા કરતા બેઠા બેઠા આનંદ માણતા માણતા વાતો સાંભળી, કાંઈ કરવાનું નહીં, આંગળો એટલો આંગળો, વિચારો એટલો વિચારો, કાંઈ કરવાનું નહીં. કોઈ ટેસ્ટ લેતા નથી, કોઈ લેસન આપતા નથી, કોઈ ક્લાસ વર્ક નહીં, છતાં પણ આપણે એમ લાગે ઘણું કર્યું છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ
પોતે આટલું કર્યા પછી પણ એક પણ દિવસ એમ બોલતા નથી કે મેં કર્યું છે, ઘણું કર્યું છે. 81 નો સમયો, 85 નો સમયો, 92 95 બધા જ ઉત્સવ એમની કૃપા, એમના સંકલ્પ, એમના પુરુષાર્થથી થાય, છતાં પણ બાપા છેલ્લા દિવસે આશીર્વાદમાં શું બોલે સ્વયંસેવક સભામાં કે હું તો સ્ટેજ પર બેસીને ખાલી આસન શોભાવતો હતો, બધો જ ભીડો સંતો કાર્યકર્તાઓ અને હરિભક્તો બેઠો છે. આ એમની ભાવના છે. આટલો ભીડો બેઠ્યા પછી પણ એમને એમ લાગે છે હું કંઈ નથી કરતો, એ આપણને ક્રેડિટ આપે. અમે 2010 સાલમાં અમેરિકાથી પાછા આવ્યા અને ત્યાં બોમ્બેની અંદર ઉતર્યા. તારીખ 8/12/2010 સવારે બાપા નીલકંઠણીના દર્શને આવતા હતા. વ્હીલચેરમાં સ્વામી બેઠેલા હતા. પૂજ્ય ડોક્ટર સ્વામી, પ્રેમવર્ધન સ્વામી, યોગ વિજય સ્વામી, અમે ચારેય જણા યાત્રા પછી ત્યાં આવતા હતા અભિષેક કરવા માટે. ત્યાં ડોક્ટર સ્વામીને જોયા એટલે બાપા કે મને ઊભો કરો વ્હીલચેરમાંથી. સેવકો કે બાપા ઊભા કંઈ કરતા નથી, બેઠા બેઠા જ આપ આશીર્વાદ આપી દો. સ્વામી કે હું કહું છું મને ઊભો કરો. સેવકો કે પણ બાપા ડોક્ટર સ્વામી આપના પગે લાગી લેશે. સ્વામી કે હું કહું છું મને ઊભો કરો, તો હું જાતે ઊભો થઈ જઈશ. એટલે સ્વામી આમ ટેકો દઈને ઊભા થવા ગયા. એટલે સેવકો ઊભા કર્યા અને ડોક્ટર સ્વામી નજીક આવ્યા. પછી બાપા ઊભા થતા થતા એક વાક્ય સરસ બોલ્યા. સ્વામી કે ડોક્ટર સ્વામી આટલો ભીડો વેઠીને વિચરણ કરીને આવ્યા અને મને ખુરશીમાંથી ઊભા થવામાં તકલીફ શું પડે. સ્વામી કે આપણે આટલો તો ભીડો બેઠવો જોઈએ કે નહીં. બાપા ઊભા થઈ ગયા. સ્વામી ડોક્ટર સ્વામી બાથમાં ગાલીને બેઠ્યા અને સ્વામી એટલો વાલ વરસાવા લાગ્યા. સ્વામી કે બહુ વિચરણ કર્યું, બહુ ભીડો વેઠ્યો, બહુ તકલીફ વેઠી છે. અને એક દિવસે રાત્રે અમારે આફ્રિકા જવાનું હતું તો સ્વામી શું બોલ્યા કે તમે પાછી કથા ના ગોઠવતા, કોઈ સભા ના ગોઠવતા, આરામ કરી લો જેથી તમારે આફ્રિકા પાછી કથા વાર્તા કરવાની છે. એમણે આજીવન ભીડો વેઠ્યો છે છતાં પોતાના ભીડાની કોઈને વાતો કરી નથી. પણ ડોક્ટર સ્વામી સંતોએ હરિભક્તોએ થોડો ઘણો ભીડો વેઠ્યો હોય એની વાત હંમેશા બીજાને કરતા રહે છે, બિરદાવતા રહે છે. શા માટે એ ભીડો વેઠે છે? આપણે એ ભીડો વેઠીએ પણ કંઈક જોઈએ એટલે. આપણો એક યુવક છે અને એ બેંકમાં સર્વિસ કરે અને પછી એરપોર્ટ પર જાય અને એરપોર્ટ પર જેટલા લોકો અમેરિકાવાળા ઉતરે એનઆરઆઈ ઉતરે વિનંતી કરવાની કમિંગ 20 સર્વિસમેન પ્લીઝ ઇન્વેસ્ટ યોર મની ઇન અવર બેંક. એટલે મેં કીધું એ બધા રોકાણ કરે કે શું રોકાણ કરે? મારામાં ગાળોનું રોકાણ કરે, ગાળો આપે, પકડાવે, એ કે બોસ પકડાવે. શા માટે સાંભળી લે છે? એ કે બીજો પગાર કોણ આપે? ક્યાંક પગાર આપે એટલે ગાળો સહન થાય, ક્યાંક સ્વાર્થ દેખાય એટલે બધું સહન થાય. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ સ્વાર્થ વગર ભીડો વેઠીના સહન કરે છે કઈ ભાવનાથી? રામ જયારે જંગલમાં જતા હતા ત્યારે સીતા એમની સાથે જવા માટે તૈયાર થયા. રામ સમજાવે છે કે આ કોઈ ધામમાં નથી જવાનું, ડાબરા ઉત્સવ કરવા 14 વર્ષ જંગલમાં જવાનું છે અને આજે રિટર્ન નથી થવાનું 14 વર્ષ. સીતા કે એનો દેખ મને બધી ખબર છે. રામ કે ત્યાં ફ્રીજ નહીં હોય, માઇક્રોવેવ નહીં હોય, તકલીફ પડશે, કોઈ આરએમસીના નળ નહીં આવતો હોય, સરોવરમાં પાણી ભરવા જવું પડશે. સીતા કે અહમ જાનામી, મને બધી ખબર છે. રામ કે ત્યાં તમારા પિયરિયા કોઈ નહીં આવે, મોબાઈલ ફોન નહીં હોય, એસએમએસ વોટ્સએપ કશું નહીં થાય. સીતા કે બધી મને ખબર છે. રામ કે ત્યાં કોઈ મહિલા મંડળ ચાલતા નથી અને કોઈ કંપની મંપની નહીં મળે, એકલા ભાઈ તરીકે આખા જંગલમાં રહેવું પડશે. સીતા કે બધી મને ખબર છે. રામ કે વોશિંગ મશીન નહીં હોય, લુગડા જાતે ધોવા પડશે 3 જણાના. સીતા કે એ પણ મને બધી ખબર છે. રામ કે રસોઈ તમારે એકલાઈ કરવાની થશે. સીતા કે પણ બધી ખબર છે. રામે એટલા બધા દુઃખ ગણાય જંગલના, સીતા રોકાઈ જાય એના માટે. અને રામાયણમાં લખે છે, સીતા શું કહે છે, એ ત્વયા કીર્તિ તપ્યા વને વસ્તવ્યા દોષાં પ્રતિ. તમે જેટલા કઈ દોષ વનમાં વસ્તારા જણાવ્યા બધા હું જાણું છું, પણ મને એટલી ખબર છે કે તમે મારી સાથે છો ને એટલે આના કરતા કેટલાય દુઃખો સહન કરી લઈશ. તમે મારી સાથે છો, જો સીતાના મનમાં કેવી ભાવના હતી. તમે ભેગા છો પછી દુનિયાના ગમે તે દુઃખ આવે. આજકાલની સીતા શું કે, ભેગા છો તોય આ શું દુઃખ આવે છે? આટલા વર્ષથી ભેગા છો તો હજી સુચિતમાંથી પોતાનું થતું નથી. સીતાઓની મેન્ટાલિટી બદલી ગઈ છે. આ સીતા વાત એમ કરે છે, ગમે તેટલા દુઃખ આવે પણ તમે ભેગા છો. એમ સાંઈ બાપાના મનમાં ભાવના આ છે કે ગમે તેટલા દુઃખ આવે પણ હરિભક્તો સાથે છે, યજ્ઞ પુરુષ છે સાથે. કષ્ટ ઉપાધિ ના લાગે કે દુઃખ ના લાગે માથે, ઉમંગ અંતર માં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. આ ભાવના સાથે જીવન જીવ્યા છે. આટલો ભીડો આપણા સૌ કોઈ માટે બેઠ્યો. આજે 95 વર્ષે સારંગપુરમાં બેઠા બેઠા આપણા માટે ભીડો બેઠી રહ્યા છે. એમનું પૃથ્વી પરનું અસ્તિત્વ એ જ આપણા પરની બહુ જ મોટી ઉપકાર વર્ષા છે. એ જ ભીડો બેઠીને આપણને જણાવતા નથી કેટલી કેટલી શારીરિક તકલીફો એમને પડતી હશે. હજી માનસિક તકલીફોની તો વાત આપની સમક્ષ નથી કરી શકતા અમે. આવા ગુરુ માટે
શું આપણે કરી શકવાના? અમે આફ્રિકા ગયા ત્યાં જામ્બિયામાં લુસાકામાં એક ભાઈની ગાડીમાં બેઠા હતા અને એમાં ડ્રાઈવર ચલાવતો હતો ગાડી, એટલે મેં એનો પરિચય કર્યો. દુશો નામ તારું, વોટ્સ યોર નેમ? અઝોરસ એનું નામ હતું. અઝોરસ, યુ બિલોંગ ટુ એક ક્રિશ્ચિયન ક્રિશ્ચિયાનિટી. હું તારા ઘરમાં બાઇબલ છે? મને કે ઇન્ડિવિઝ્યુઅલ બાઇબલ, એક જણનું બાઇબલ, દરેકનું જુદું બાઇબલ. અમે ચાર સભ્ય છે. ડુ ગો ટુ ટેમ્પલ, ચર્ચમાં જાય છે? મને કે રેગ્યુલર એવરી સન્ડે. ડુ સાંજે સભા થાય? મને કે હોલ સન્ડે ફોર ક્રાઇસ્ટ, હોલ સન્ડે ફોર ક્રિશ્ચિયાનિટી, સવારથી સાંજ સુધી ક્રિશ્ચિયાનિટી માટે. હું તમારામાં દસમો ભાગ હોય, દસમો વીસમો ભાગ, મને કે વીસમો ભાગ નહીં, દસમો ભાગ જ ધર્માદાનો. તું આટલું બધું તું ઈસુ ખ્રિસ્ત માટે કરે છે? પછી એ શું બોલ્યો? મને કે સ્વામીજી, ઈસુ ખ્રિસ્ત ન હોત તો આજે અમે સુખી ન હોત. ઈસુ ખ્રિસ્ત ન હોત તો ઈસુએ તારા માટે શું કર્યું? ઈસુને તો થઈ ગયા 2015 વર્ષ થઈ ગયા, 2016 ચાલે છે, તો વર્ષો પહેલા ઈસુ થઈ ગયા. તે ઈસુને જોયા નથી. ઈસુ તારા ઘરે પાણીનો ગ્લાસ આપી ગયા નથી. તને નોકરી ધંધાની કોઈ ભલામણ કરી નથી. તારા દીકરાને એડમિશનમાં મદદરૂપ થયા નથી. તો વોટ હેઝ ડન ક્રાઇસ્ટ ફોર યુ? ક્રાઇસ્ટે તારા માટે કર્યું શું? અને એક જ વાક્ય બોલ્યો કે સ્વામી, ઈસુ અમારા માટે વધસ્તંભ પર ચડી ગયા. હી ડાઈડ ફોર અસ. ક્રિશ્ચિયનિટીના પ્રત્યેક માણસો એક વાક્ય બોલે છે, હી ડાઈડ ફોર અસ. ઈસુ અમારા માટે વધસ્તંભ પર ચડી ગયા. એ લોકો જો આ વાક્ય બોલી શકે તો આજે BAPS ના રાજકોટના આપણે સૌ કોઈ એક વાક્ય તો બોલી શકીએ, પ્રમુખ સ્વામી લિવ્સ ફોર અસ. પ્રમુખ સ્વામી આપણા માટે જીવે છે. પ્રમુખ સ્વામી આપણા માટે જીવતા રહેશે. એ લોકોને આ અસ્મિતા, આપણા મનમાં કેમ અસ્મિતા ના જાગી? શું કરવાની ભાવના આપણા સૌ કોઈના મનમાં ઉજાગર થવી જોઈએ? તો એમણે જે ભીડો વેઠ્યો છે એ ભીડાને ચરિતાર્થ આપણે સૌ કોઈએ કરવાનો છે, આપણા વાણી વર્તનને વિચારો દ્વારા. અને ખરેખર આપ સૌ કોઈએ સાકાર કરીને બતાવી રહ્યા છો. ખૂબ આનંદ થાય છે આટલી મોટી સંખ્યામાં શિબિરાર્થીઓ બધા સવારથી બપોર સુધી ઉપસ્થિત રહ્યા. હજુ પણ વિશેષ લાભ આપણે પામવાના છીએ. સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામીના જીવનમાંથી સતત પ્રેરણા આપણે પ્રાપ્ત કરતા રહીએ, વિશેષ વિશેષના સ્વરૂપને સમજતા જઈએ. એ જેમના ચરણો પ્રાર્થના. કેટલીક અગત્યની વાત કરી લઈએ. શિબિરની અંદર પૂજ્ય બ્રહ્મિયારી સ્વામી પાસેથી આપણે ચારેક પ્રવચનો લાભ પ્રાપ્ત કર્યો. સાથે સાથે આ બપોરના સત્રની અંદર બે પ્રવચનોમાંથી સ્વામીજીની ઉપકાર વર્ષ અને ભીડાની વાતો આપણે જાણી છે. હજુ આપણું બ્રહ્મસત્ર ચાલુ જ છે. બ્રહ્મસત્રમાં હવે થોડોક સમય આપને વિરામનો આપવામાં આવશે. 5:30 વાગે પુનઃ આપણા સૌ કોઈ માટે રવિ સભા અને બ્રહ્મસત્રનું અંતિમ સેશન.